A very good morning, all of you. Welcome to the lecture of Direct Access, Chapter Number 6, Session 6.2, Residential Status of an SAC, which is divided into three categories: resident, ordinary resident, and non-resident. And in my previous session, we saw provisions of section number 6 of the Income Tax Act 1961. And section yaad rahi jaye, which you can get chapter number is 6 and section is 6. And now we are going to sum start. And now, pehlo sum tamari same screen upar chhe. आ रीतनो सम होय. उमंग हेज विजिटेड इंडिया फॉर द फॉलोइंग नंबर ऑफ डेज. डिटरमाइन हिज रेसिडेंशियल स्टेटस फॉर द प्रीवियस ईयर 1920. नीचे जो योर वाइज टेबल आपेलू छे अने सामे नंबर ऑफ डेज stayed in India. આના ઉપરથી આપણે એની કેટેગરી ફિક્સ કરવાની છે. જોઈએ કેટલી કેટેગરી સુધી પહોંચે છે. પહેલામાં જ પહોંચે છે, પહેલા બીજા બે માં પહોંચે છે, વધીને બીજા સુધી પહોંચી શકે. તો આપણે એનો આન્સર સ્ટાર્ટ કરી. ફર્સ્ટ હેડિંગ આપીએ રેસિડેન્ટ, પછી નીચે આપણે એની કન્ડિશન લખવાની. એઝ અ પાર્ટ ઓફ આન્સર ટુ બી રેસિડેન્ટ હી મસ્ટ હેવ બીન in India for minimum 182 days during previous year 2019-20. This is the condition tamari passage hai. 1920 ma ena minimum 182 days thava joiye. Ahiya upar table ma jo ahiya che સામે દેખાય છે 1920 માં નંબર ઓફ ડેઝ 195 થાય છે, વિચ ઇઝ મોર ધેન 182 ડેઝ. સો ધીસ કન્ડિશન ઇઝ ફોલોડ. એટલે નીચે લખવાનું ફ્રોમ ધ અબોવ ટેબલ ઇટ ઇઝ ક્લિયર દેટ ધ અબોવ કન્ડિશન is satisfied or fulfilled. So Umang is a resident. Umang resident ni category ma aavi gayi chhe. Aavi rite ano answer aapvano chhe. Aapne answer lakhi rahya chhe. Ama avo theoretical answer hove. Ave આગળ વધીએ. જો ફર્સ્ટ કેટેગરીમાં આવી જાય તો સેકન્ડ કેટેગરી જોવાની. સેકન્ડ કેટેગરી એટલે ઓર્ડિનરી રેસિડેન્ટ. બીજું એક કહી દઉં કે 182 ડેઝની કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય છે ઉપર, પછી એની ઓપ્શનની કન્ડિશન જોવાની જરૂર નથી. ઓપ્શનમાં બે કન્ડિશન હતી, તમને ખબર છે. પ્રીવિયસ ઇયરમાં 60 ડેઝ થાય અને એની આગળના ચાર વર્ષમાં 365 ડેઝ થાય, એ જોવાની જરૂર રહેતી નથી. 182 ડેઝની કન્ડિશન ફોલો ન થતી હોય તો જ ઓપ્શનવાળી કન્ડિશન લેવાની, નહીતર લેવાની નહીં. રાઈટ. હવે ઓર્ડિનરી રેસિડેન્ટ, એના માટે
लिखिए टू बी ऑर्डिनरी रेसिडेंट ही मस्ट सेटिस्फाई द फॉलोइंग कंडीशन। आ बधी कंडीशन कम्पलसरी थी ये तमने खबर छे। फर्स्ट कंडीशन ही मस्ट बी रेसिडेंट इन इंडिया। હવે રેસિડેન્ટ તો છે જ, આપણે હમણાં ઉપર જોયું હી મસ્ટ બી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા, આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય છે, રાઈટ? ધીસ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. પછી સેકન્ડ કન્ડિશન શું હતી? 730 ડેઝ ઓવર 10 યર્સ, રાઈટ? 10 વર્ષમાં 730 દિવસ થવા જોઈએ બિફોર 2019-20. He must have been in India for minimum 730 days during 10 years before previous year 2019-20. એટલે હવે 2019-20 ની આગળના બધા વર્ષો જે છે, હવે 10 વર્ષ હોય કે ન હોય, જેટલા વર્ષ હોય એટલા વચ્ચે એના 730 દિવસ થઈ જવા જોઈએ. અને એ આપણે કેલ્ક્યુલેશન જે છે એ અહીંયા શો કરવાનું થાય. અહીંયા નીચે આ સેકન્ડ કન્ડિશનના પાર્ટ તરીકે એ કન્ડિશન અરે કેલ્ક્યુલેશન્સ એ આપણે ટેબલ ડ્રો કરી અને શો કરવાનું થાય. તો એક ટેબલ ઉતારી લઈએ, યર અને નંબર ઓફ ડેઝ, આ રીતે બે કોલમ આપી દેવાના. અને ઉપરથી ઉપર 10 વર્ષ હોય તો 10 વર્ષ ગણીને લેવાના, પણ 10 થી ઓછા હોય તો બધા વર્ષ લઈ જ લેવાના. તો 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19 એટલે ટોટલ 6 વર્ષ આપેલા છે. એ 6 વર્ષ ત્યાં ઉપરથી લઈ અને નીચે કોપી કરવાના, એમાં જોઈ જોઈએ. યર આર દે, આમાં 1920 નું યર આપણે લેવાનું નથી, કારણ કે બિફોર 1920 છે એટલે. અને પછી આ નંબર ઓફ ડેઝ જે છે એ બધાનો ટોટલ કરો કેલ્ક્યુલેટરમાં. 85 + 190 + 180 + 150 + 200 + 210 એટલે હવે ટોટલ આવે છે એનો 1015 ડેઝ થાય છે. 730 દિવસ કરતા ઘણા વધારે છે, રાઈટ? આ રીતે ટેબલ આપી દેવાનું. ફ્રોમ ધ અબોવ ટેબલ ઇટ ઇઝ ક્લિયર ધેટ હી ફોલોઝ ધીસ કન્ડિશન. આ રીતે લખી નાખો. સેકન્ડ કન્ડિશન ઇઝ ઓલ્સો ફૂલફિલ્ડ. 6 વર્ષમાં 1015 દિવસ થઈ જાય છે, અને 10 વર્ષનો ડેટા છે નહીં, જેટલા વર્ષનો છે એટલા વર્ષનો ડેટા આપણે લઈ લીધો. હવે થર્ડ કન્ડિશન લખીએ. થર્ડ કન્ડિશન કઈ હતી આપણી?
he must have been in India for minimum 730 days during 7 years, right? A lucky, he must have been in India for minimum 730 days during 7 years before previous year 2019-20. હવે અહીંયા 6 વર્ષમાં જ 1015 થઈ ગયા. ઓબ્વિયસ છે કે આ કન્ડિશન ફૂલફિલ થઈ જ ગઈ છે. એટલે ફરીથી આનું આ ટેબલ બનાવવાની જરૂર નહીં, ફરીથી આ લખી નાખીએ. ફ્રોમ ધ અબોવ ટેબલ ઇટ ઇઝ ક્લિયર દેટ હી ફોલોઝ ધીસ કન્ડિશન ઓલ્સો. આ કન્ડિશન પણ ફૂલફિલ થઈ જાય છે. હવે તમને ખબર જ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ માટે 3 કન્ડિશન હતી અને 3-3 કમ્પલસરી કન્ડિશન હતી. અને 3-3 કન્ડિશન અહીંયા ફોલો થઈ જાય છે. સો ઉમંગ ઇઝ એન ઓર્ડિનરી રેસિડેન્ટ. This is the final answer. બસ આટલો સમ પૂછાય છે અને આના 14 માર્ક છે. આના 14 માર્ક છે. ઈઝી છે. આ તો આપણો ક્વેશ્ચન નંબર 1. અને હવે આપણો આવે છે ક્વેશ્ચન નંબર 2. ટુ ડિટરમાઇન ધ રેસિડેન્શિયલ સ્ટેટસ. ફરીથી આવો જ સમ છે. જેમાં યોર આપેલું છે અને નંબર ઓફ ડેઝ આપેલું. આ ક્વેશ્ચન તમારે લખી લેવાનો છે. જે કઈ ક્વેશ્ચન્સ આપણે લેક્ચરમાં કરતા હોય સ્ક્રીન ઉપર તમને દેખાતા હોય, પણ એ સ્ક્રીન ઉપર જોઈ જોઈને તમારે આપણી ટેક્સ્ટની ફેરબુકમાં તો લખી જ લેવા. ઘડીએ વળીએ ક્યાં અહીંયા તમે યુટ્યુબમાં જાશો અને વળી ક્વેશ્ચન કાઢશો ને કોને ખબર હોય કેટલામાં નંબરના વિડીયોમાં હોય. ને એ તો બહુ વધારે ટાઈમ બગડે એટલે એની નોટમાં ક્વેશ્ચન તો લખવો જ તમારે, રાઈટ? આ જે છે સમ એને હોમવર્કમાં આપી દઉં છું, કારણ કે ઉપરના જેવો જ છે અસલ. એમાં અહીંયા તમે જો 2019-20માં 95 ડેઝ થાય છે, એટલે 1920માં 182 ડેઝ હોવા જોઈએ જે એ નથી. એટલે તમારે ઓપ્શનની 2 કન્ડિશન જોવાની થશે. 1920માં 60 ડેઝ અને એની આગળના વર્ષોમાં એ આગળના 4 વર્ષમાં 365 ડેઝ બિફોર 1920. એ 2 કન્ડિશન ફોલો થતી હોય તો આ પર્સન ઉર્જા શી ઇઝ અ રેસિડેન્ટ. બરાબર, એકવાર રેસિડેન્ટ આવી જાય પછી ઓર્ડિનરી રેસિડેન્ટમાં જવાનું અને એની 3 કન્ડિશન જે ઉપરની આપણે હમણાં જોઈ એ 1 by 1 લખતું જવાનું અને જોવાનું કે ફૂલફિલ થાય છે તો આગળ ચાલવાનું. આનો જે આન્સર છે ને એ આવો આવે છે. ઉર્જા ઇઝ અ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. આવો આન્સર આવશે. પહેલી કેટેગરીમાં આવી જ જાય છે રેસિડેન્ટ.
પછી સેકન્ડ કેટેગરી ઉપાડવાની ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓર્ડિનરી રેસિડેન્ટમાં પહેલી કન્ડિશન જે છે રેસિડેન્ટ હોવો જોઈએ, તો એ તો ફોલો થઈ જ જશે. પણ પછી સેકન્ડ કન્ડિશન જે છે 10 વર્ષમાં 730 દિવસ, તો અહીંયા આગળ જુઓ 10 વર્ષનો ડેટા જ નથી, 4 વર્ષનો જ ડેટા છે. એટલે 4 વર્ષમાં ટોટલ 475 નંબર ઓફ ડેઝ થાય છે, 475, અને થવા જોઈએ 730 દિવસ. એટલે સેકન્ડ કન્ડિશન ફોલો નહીં થાય. સેકન્ડ કન્ડિશન નહીં થાય એટલે થર્ડ કન્ડિશન પછી જોવાની જરૂર નથી. એટલે આન્સર આવો આવશે, પહેલી કેટેગરીમાં ક્વોલિફાઈડ છે, બીજી કેટેગરીમાં ક્વોલિફાઈડ નથી. એટલે આ રીતે લખી નાખવાનું કે ઉર્જા ઇઝ અ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. આ રીતે ફાઇનલ આન્સર લખી નાખવાનું. ઓકે, આ એક્ઝામ તમે હોમવર્કમાં કરી લેજો. હવે હું થર્ડ ક્વેશ્ચન તરફ જાઉં છું કે જે મારે કરાવવાનો થશે. આ ક્વેશ્ચન તમે ખાસ લખી લેજો. આટલો જ છે. આ ક્વેશ્ચન આપણે હવે સ્ટાર્ટ કરવાનો છે આવતા લેક્ચરમાં, આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આગળ નંબર ઓફ ડેટ્સ નથી આપ્યા, પણ શું આપ્યું છે, ડેટ ઓફ અરાઇવલ એન્ડ ડેટ ઓફ ડિપાર્ચર. ઇન્ડિયામાં ક્યારે આવે છે અને ઇન્ડિયામાંથી ક્યારે બહાર જાય છે. એટલે વચ્ચેના દિવસે ઇન્ડિયામાં હોય. ફર્સ્ટ ટાઈમ રાહુલ અરાઈવ્સ ઓન 20th April 2016. હી સ્ટેઝ ઇન ઇન્ડિયા અપ ટુ 1st of July 2016. બરાબર. પછી પાછો આવે છે નેક્સ્ટ ઇયરમાં 1st January 2017, અને જાય છે ક્યારે, છેક બે વર્ષ, 2.5 વર્ષ પછી, ડાયરેક્ટ September 30, 2019 એમાં જાય છે. વચ્ચે બધા દિવસો એ અહીંયા જ છે, ઇન્ડિયામાં જ છે. ઓકે, આ સમ આપણે નેક્સ્ટ જે લેક્ચર આપવું આવશે એમાં કરવાના છીએ. એન્ડ ઇટ વિલ ટેક સમ ટાઈમ, કારણ કે ઓલા ડેઝ આપ્યા હોય ને આપણને કે આ વર્ષમાં આટલા દિવસ ને આ વર્ષમાં તેટલા દિવસ, એટલે ફટાફટ થઈ જાય. ખાલી ટોટલ જ કરવાનો રહે, અને એ ટોટલ કરવામાં તો કેલ્ક્યુલેટર ન હોય તો એમને એમ થઈ જાય. પણ જ્યારે આ રીતે ડેટ્સ આપેલી હોય ત્યારે પહેલા તો આપણે નંબર ઓફ ડેઝ ફાઇન્ડ કરવા પડે, પછી ટોટલ થાય. મંથ વાઇઝ બધા ડેઝ આપણે કેલ્ક્યુલેટ કરીએ, એટલે એક સ્ટેપ વધી જાય. પછી આપણે બધી કન્ડિશન્સ વન બાય વન લખી અને પછી જઈ અને આપણે એ સમ પૂરો કરી શકીએ. એટલે એ આખો સમ એક સાથે જ એક જ સેશનમાં આપણે લેવો છે. તો આજ કે લીએ બસ ઇતના હી. વી વિલ મીટ અગેઇન. હમણાં તો રોજ મળવાનું થશે જ, એટલે જ મેં કમ્પેરેટિવલી લેક્ચરની સાઇઝ નાની કરી નાખી છે. અને હું ટોપિક બાય ટોપિક અને સમ બાય સમ લેક્ચર્સ જે છે એ મૂકી રહ્યો છું. એટલે તમારા ઉપર આમ બહુ ઓવરબર્ડન ન થઈ જાય. પણ એક વાત હું કહી દઉં કે આપણે જે દિવસે જે લેક્ચર અપલોડ થયો હોય એને સેમ ડે તમે જોઈ લેતા જાઓ અને એને બરાબર શીખી લ્યો, બરાબર, એ ખાસ જરૂર છે. બીજું
के एक बहुत इम्पोर्टेंट चेंज एक प्रोविजन में आयो छे अने एनी बात मारे अत्यारे करवी छे बराबर। आजे चेंज छे जे आव्यो छे એ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એ ચેપ્ટરમાં આવેલો છે। બરાબર, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, તમારી પાસે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના પ્રોવિઝન્સ હશે, તમે એમાં આવો। ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી જેના આપણે પ્રોવિઝન્સ લીધા હતા, હિયર ધે આર, આ આપણે પહેલું જ ચેપ્ટર લીધું હતું, એના પ્રોવિઝન્સ જે આપણે લીધા હતા એને આપણે ચાર કેટેગરીમાં ડિવાઈડ કર્યા હતા। ग्रॉस एन्युअल वेल्यू, म्युनिसिपल टैक्सेस, इंटरेस्ट ऑन लोन अने मिसेलिनियस प्रोविजन्स और सन्ड्री प्रोविजन्स, पछी आपणा क्लोज ए बी सी कई रीते कैलक्युलेट करवी, ए आपणे बधुं जोयुं। हवे एमां एक प्रोविजन चेन्ज थयुं छे, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના પ્રોવિઝનમાં જે ચોથી કેટેગરી હતી મિસેલિનિયસ પ્રોવિઝન્સ, એમાં આવો। મિસેલિનિયસ પ્રોવિઝન્સમાં આ વાળી સ્લાઇડ જે તમને સામે દેખાય છે, હમણાં જ આ ચેન્જ આવેલો છે, જ્યારે આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી શીખ્યા હતા, ઇફ આઈ એમ નોટ રોંગ ઇટ વોઝ ઇન જૂન વેન વી સ્ટાર્ટેડ ઓનલાઈન એજ્યુકેશન, એટ ધેટ ટાઈમ વી ડીલ્ટ વિથ ધીસ ચેપ્ટર, એટ ધેટ ટાઈમ આઈ હેડ ટોલ્ડ યુ દેટ ઓનલી વન હાઉસ ઇઝ અલાઉડ ટુ બી કન્સિડર્ડ એ સેલ્ફ રેસિડેન્શિયલ, સેલ્ફ રેસિડેન્શિયલમાં એક જ હાઉસ રાખવાનું હોય છે, બે હાઉસ સેલ્ફ રેસિડેન્શિયલ હોય તો આપણે બેની મ્યુનિસિપલ વેલ્યુ કમ્પેર કરીએ છીએ અને જેની મ્યુનિસિપલ વેલ્યુ હાયર હોય એને આપણે સેલ્ફ રેસિડેન્શિયલ રાખીએ છીએ અને લોઅર હોય એને ડીમ્ડ લેટ આઉટ હાઉસ એ નામથી ઓળખીએ છીએ। યાદ આવી ગયું બધાને? મ્યુનિસિપલ વેલ્યુ કમ્પેર કરીને આપણે ડિસાઇડ કરતા। હવે આ પ્રોવિઝન જે છે ને એ ચેન્જ થયું છે એપ્રોક્સ 20 ડેઝ એગો, એટલે આ પ્રોવિઝન પાછું આ વર્ષમાં જ લેવાનું છે, એટલા માટે મારે તમને ખાસ ઇન્ફોર્મ કરવાનું હતું। અહીંયા ઓનલી વન હાઉસ જે છે એની જગ્યાએ હવે ટુ હાઉસીસ થઈ ગયા છે, એટલે હવે અહીંયા આપણે ચેન્જ કરીએ છીએ, ટુ હાઉસીસ આર અલાઉડ ટુ બી કન્સિડર્ડ એઝ સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસીસ, એટલે બે હાઉસને સેલ્ફ રેસિડેન્શિયલ કન્સિડર કરવાના છે, બે કરતા વધારે હોય તો પાછું આપણે જેમ કરીએ છીએ એમ જ, ઇફ મોર ધેન ટુ હાઉસીસ આર યુઝડ ફોર સેલ્ફ રેસિડેન્શિયલ, એટલે ત્રણ હાઉસ સેલ્ફ રેસિડેન્શિયલ હોય કે ચાર હાઉસ સેલ્ફ રેસિડેન્શિયલ હોય તો પાછું આપણે જેમ કરતા હતા એમ જ, બરાબર।
કે બે ની મ્યુનિસિપલ વેલ્યુ કમ્પેર કરવાની અને હાયર હોય એ લઈ લેવાનું સેલ્ફ રેસિડેન્શિયલ. બે હાઉસ સુધી સેલ્ફ રેસિડેન્શિયલ જ લેવાના છે. એટલે હવે બે હાઉસની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઝીરો ગણાશે. જો બે હાઉસ સેલ્ફ રેસિડેન્શિયલ ના આપેલા હોય તો બે બે હાઉસની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઝીરો ગણાશે, અને બે થી વધારે સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ નહીં આપે. બરાબર? એટલે તમારે મ્યુનિસિપલ વેલ્યુ કમ્પેર કરવાનો કેવો કોઈ સવાલ આવશે નહીં. આ પ્રોવિઝન ખાસ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી રાખજો. હાઉસ પ્રોપર્ટીમાં જઈને જેમ મેં અત્યારે તમારી સામે ચેન્જ કર્યો એ જ રીતે તમે એમાં ચેન્જ કરી રાખજો, નહીતર જો તમે ભૂલી જશો તો આન્સર ખોટો આવી શકે. બરાબર છે? એક આ ચેન્જ કરાવવાનો હતો, એ ચેન્જ મેં કરાવી દીધો. આપણું આજનું આ 6.2 સેશન અહીંયા પૂરું થાય છે. વી વિલ મીટ અગેઇન ઇન સેશન 6.3 વિથ ક્વેશ્ચન નંબર 3. ટિલ ધેન સી યુ ઓલ.